એટલે આપણી લોકસભાની ચૂંટણીઓ સમગ્ર દેશમાં યોજાઈ રહી છે. ત્રીજા તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. ભાવનગર બોટાદ લોકસભાની પણ ચૂંટણી યોજાઈ રહી છે. એના મતદાતા તરીકે મેં અને મારા પરિવાર અને સોસાયટીના સૌ સ્વજનો પરિવારોએ મતદાન કર્યું છે. મતદાતા બનો, જવાબદાર બનો. આ સૂત્ર શાસ્ત્રમાં આપણે સાર્થક કરીએ. દેશમાં મોદીજીના નેતૃત્વની અંદર 10 વર્ષમાં જે પ્રકારના કામો થયા છે, જે પ્રકારની સ્વીકૃતિ મળી છે, મેં બૂથમાં જોયું એના જગ્યાએથી પણ જે પ્રમાણે રિપોર્ટ મળી રહ્યા છે, એ પ્રમાણે ભાવનગર બોટાદ લોકસભા હોય કે રાજ્યની અન્ય 24 લોકસભા હોય, એ બધાની અંદર એક ઉત્સાહનું વાતાવરણ, માનની મોદીજીએ કરેલા કામો પ્રત્યેનો ભાવ, એ મતદાતાનો બૂથ ઉપર દેખાઈ રહ્યો છે. હું સૌ ભાવનગર બોટાદ લોકસભાના લોકોને અપીલ કરું છું, મતદાતા બનીએ, જવાબદાર બનીએ, અવશ્ય મતદાન કરીએ. લોકશાહીના ઉત્સવને મતદાન કરીને આપણે ઉજવીએ. સમગ્ર ગુજરાતની જનતાને પણ આપણા માધ્યમથી અપીલ કરું છું, આવો સૌ સાથે મળીને ચોક્કસ મતદાન કરીએ, પરિવાર સાથે મતદાન કરીએ અને કરાવીએ. અને આપ સૌને પણ આભાર માનું છું કે આપે પણ એક ચોથી જાગીર તરીકે જે જનજાગૃતિ કરી છે, જે વાતાવરણ બનાવ્યું છે, એ વાતાવરણના કારણે પણ વોટિંગ એ વધવાનું છે. ત્યારે એક શ્રેષ્ઠ ભારત બનાવવા માટે, સલામત અને સુરક્ષા માટે આપણે સૌ મતદાન કરીએ, મતદાતા બનીએ, જવાબદાર બનીએ.